નમસ્કાર, નિશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વાડરા તાલુકાના કરખડી ગામે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લાભાર્થી સંમેલન યોજાયું હતું, જેમાં વાડરા તાલુકામાં 1955 આવાસ લાભાર્થીઓને આવાસ અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના 182 વિધાનસભાના 10 લાખ લાભાર્થીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. વાડરાનગરમાં પણ 700 આવાસ અને ગ્રામ્યમાં 1255 આવાસ મળી કુલ 1955 આવાસના લાભાર્થીઓને આવાસ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરાના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગર તાલુકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દીપ પ્રગટ કરી આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આવાસના લાભાર્થીઓને આવાસોની ચાવી પણ આપવામાં આવી હતી. આજ રોજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અધ્યક્ષસ્થાને અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આવાસોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત રાખવામાં આવેલું હતું. તેના અનુસંધાને આજે પાદરા તાલુકાના કરખડી ગામે પાદરા તાલુકાનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમાં લાભાર્થીઓ જોડાયા હતા. મોદીજીનું સપન હતું કે ભારતના દરેક ગરીબને તેમના ઘરમાં પાકી છત મળે, તેમનું પાકું ઘર બને, તે અનુસંધાને આજે લોકાર્પણ કરવામાં આવેલું છે અને સર્વે લાભાર્થીઓને તેનો લાભ પહોંચાડવામાં આવેલો છે. નિશન પ્લસ ન્યૂઝ પાદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.